कोरोना वायरस थी मृत्यु पामेला मृतकोना वारसदारों ने सरकार तरफ थी जे सहाय मळ्या ते अंगे चुड़ा मामलतदारे अनुरोध कर्यो हतो। त्यारे कोरोना मां चुड़ा शहर तेमज तालुकाना लोको मृत्यु पामेला 36 लोकोना वारसदारों ने सहाय चुड़ा मामलतदार कचेरीथी चूकवामां आवी हती। त्यारे सुरेन्द्रनगर जिल्ला अने गुजरात राज्यमां विश्वभरनी कोरोना महामारीमां कोरोना वायरसथी मृत्यु पामेला मृतकना परिवारजनोने राज्य सरकार द्वारा स्टेट डिजास्टर रिलीफ फंडमांथी 50,000 आर्थिक सहाय मेळवा माटे कोरोनामां मृत्यु पामेला मृतकना वारसદારોને राज्य सरकारना आ योजनामां लाभ लेवा हवे ऑनलाइन अरजी पण करी शके छे तेवी माहिती मामलતદાર द्वारा आपવામાં પણ આવી હતી। તેમજ આ અંગે વધુ માહિતી મેળવવા માટે સંબંધિત ચુડા મામલતદાર કચેરીનો સંપર્ક કરવા વધુમાં જણાવવામાં આવ્યું હતું। કોરોનાના કારણે અવસાન પામેલ મૃતકોના વારસદારોને સરકારશ્રી દ્વારા 50,000 રૂપિયાની સહાયની જોગવાઈ હાલ થયેલી છે, જે અંતર્ગત ચુડા તાલુકાના કુલ 41 ફોર્મ અત્રેથી વિતરણ કરવામાં આવેલ હતું, જેમાંથી 36 લોકોને આજ સુધીમાં સહાય ચૂકવાઈ ગઈ છે। જે પણ કોરોનામાં કોઈના પણ સગા સંબંધીઓ પરિવારજનો મૃત્યુ પામેલ હોય તેમના પરિવારજનોએ ઓનલાઈન અથવા ઓફલાઈન મામલતદાર કચેરી તેઓ અરજી કરી શકે છે। આ માટે તેમણે તેમનું મરણ પ્રમાણપત્ર, કોરોનાનો જો રિપોર્ટ અવેલેબલ હોય તો તે, આ સિવાય દવાખાનામાંથી કાઢી દીધેલ ફોર્મ નંબર ચાર એ, મૃતકનું આધાર કાર્ડ, એના વારસદારનું આધાર કાર્ડ, સહાય જેના ખાતામાં જમા કરવાની છે એની બેંક પાસબુકની નકલ, આ ઉપરાંત વારસદારો અંગેનું પેઢીનામું અને કયા વારસદારના ખાતામાં રકમ જમા કરવાની છે એ માટેનું સંમતિ સોગંદનામું, આટલા પુરાવા સાથે કોઈપણ વારસદાર એમની અરજી ઓનલાઈન અથવા ઓફલાઈન મામલતદાર કચેરીએ કરી શકે છે। અરજીના આવ્યાના 2-3 દિવસમાં મંજૂર થઈ એમના ખાતામાં DBT દ્વારા ડાયરેક્ટ 50,000 રૂપિયા જમા થઈ જાય છે।